સુરતના લેન્ડ ડેવલપરને અંડરવર્લ્ડ ડોન છોટા સકીલના મળત્યા ઈફમ મચમચ દ્વારા દુબઈથી કોલ કરી ધાક ધમકી આપી ખંડણી પેટે રૂપિયા દોઢ કરોડની માંગણી કરવાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે છોટા સકીલના ખંડણીખોર સાથીદારો અહેમદ રઝા વઘારી અને મુંબઈ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે મળતી માહિતી પ્રમાણે ગત જુલાઈ મહિનામાં મુંબઈ એરપોર્ટ પરથી અહમદ રઝા વઘારીયાને મુંબઈ પોલીસે પકડી પાડ્યો હતો અહમદ રઝા સામે મુંબઈમાં અનેક ગુના નોંધાયા હોય પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી આ દરમિયાન અહમદ રઝા દુબઈ થી મુંબઈ આવ્યા હોવાના ઇનપુટ ને પગલે મુંબઈ પોલીસ એરપોર્ટ પરથી રઝાને પકડી પાડ્યો હતો મૂળ રાજકોટના ધોરાજીના વતની અહમદ રઝા સુરતમાં રહેતો હતો થોડા વર્ષ સુરતમાં રહ્યા બાદ તે મુંબઈના પાલઘર ખાતે ગ્લોબલ સિટીમાં સ્થાયી થયો હતો અને ત્યારબાદ તે દુબઈ ચાલ્યો ગયો હતો અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના મુંબઈ અને સુરતનું હવાલ નેટવર્ક સંભાળતો અહમદ રઝાની મુંબઈ પોલીસે કરેલી પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો રઝાના ઈશારે સુરતના લેન્ડ ડેવલપરને ગત પંદરમી જૂને ડોન છોટા શકીરના ખાસ ગણાતા ઇફા મરચિન દુબઈથી કોલ કરી ધમકી અપાઈ હતી તુમ સુરતમાં માં બહુ પૈસે કમાય હો તીન દિન મેં ડેડ કરોડ રૂપિયા ભેજ દેના વરના જાન સે જાઓગે એવી ધમકી ઇફમ મચમચે લેન્ડ ડેવલપર આપી હતી પણ લેન્ડ ડેવલપર કરી દીધા બાદ ફઈ મચ કોલ કરી સુરત લેન્ડ ડેવલપર કોલ કરી દોઢ કરોડ ની ધમકી આપી હતી મુંબઈ પોલીસ ની તપાસ માં બહાર આવેલી હકીકત ને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે લેન્ડ ડેવલપર ને ધમકી આપવાના કેસમાં છોટા સકીર સાગીરાતો ઇફમ મચમચ અને અહમદ રઝા સામે ગુનો નોંધાવ્યો હતો જે ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ગતરુજ મુંબઈની કોર્ટમાં અરજી કરી ટ્રાન્સફર વોરન્ટથી અહમદ રઝા અફરોઝ વઘારી અને ધરપકડ કરી હતી પોલીસે અહમદ રઝાને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા ક્રાઈમ બ્રાન્ચે રઝાની પૂછપરછ હાથ ધરી છે સાબિર સૈયદ સાથે વિજયલ પટેલ દિવ્યંગ ન્યૂઝ સુરત